चल रहे हो तो जिंदा हो, नजर में ख्वाबों की बिजलियां लेके चल रहे हो तो जिंदा हो, हवा के झोंकों के जैसे आजाद रहना सीखो, तुम्हें एक दरिया के जैसे लहरों में बहना सीखो, हर एक लम्हे से तुम मिलो भूले अपनी बाही, हर एक पल एक नया समा देखे ये निगाहें, जो अपनी आंखों में हैरानियां लेके चल रहे हो तो जिंदा हो तुम, जो कि नचले रंग रंज दे, सुना तो जरा हमको है ये कहना, तुमको एक गुना लेना ले लगना, चलते हैं क्या तुमको पता है ना, और मेरे नैनों से तूने ना मिला मतलबी हो जा जरा मतलबी, दुनिया की सुनता है क्यों। स्टेच्यू ऑफ यूनिटी आवी गेला छे, अमे लोको तमे लोको जोई सको छो, पाछळ सरदार वल्लभ भाई नी प्रतिमा देखाई छे, द हाईएस्ट स्टेच्यू ऑफ द वर्ल्ड। केटली हाइट छे आनी भाई? 182 मीटर हाइट छे आनी, द हाईएस्ट स्टेच्यू ऑफ द वर्ल्ड। એટલે અમે આવી ગયેલા છે, પણ અમે ટિકિટ બુકિંગ નથી કરાવેલી ઓનલાઈન, હવે અંદર ગઈને જોઈએ હવે ટિકિટનું શું છે, ટિકિટ મળે કે નહીં મળે, અંદર ઉપર ચડવા ગેલેરી સુધી પહોંચવા માટે। એટલે તમને દેખાય છે પાછળ આ ટિકિટ બુકિંગની બારી છે, પણ એટલે COVID-19 લીધે હવે એટલે ઓફલાઈન બંધ છે, ઓન ધ સ્પોટ બુકિંગ નથી થતું, તમને ટિકિટ મળતી નથી, એથી તમારે એટલે આવીને ઓનલાઈન ટિકિટ બુકિંગ કરાવવી પડશે, એટલે આવીને કરાવો કે તો ઘરેથી કરીને આવો, પણ ઓનલાઈન ટિકિટ બુકિંગ કરાવવા પડે છે। મિત્રો, ગેલેરી વ્યૂ માટેની બધી ટિકિટ બુક થઈ ગયેલી છે, સાંજના 4:30 વાગી ગયેલા છે, પણ ગેલેરીમાં એટલે કે આ સ્ટેચ્યુની ઉપર જવા માટે જે ટિકિટ હોય છે તે ટિકિટ બધી બુક થઈ ગઈ છે, આ સ્લોટ માટે 4-6 વાગ્યા સુધી ખુલ્લું રહે છે સાંજે, પણ આ ટિકિટ બધી બુક થઈ ગઈ છે, તેથી હવે અમે નોર્મલ ટિકિટ કઢાવશું, અને SOU એટલે કે સ્ટેચ્યુ ઓફ યુનિટી એન્ટ્રી, ખાલી અમને એન્ટ્રી મળશે અંદર, અને થોડું ફરીને અમારે આવતા રહેવું પડશે, અને ચાલો તો અંદર તો જઈએ, ત્યાર પછી જોઈએ શું થાય છે। જોઈ શકો છો અમે અત્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટીની નીચે ઊભા છે, દુબઈની બુર્જ ખલીફા જેવી મૂર્તિ છે, ઉપર જોતા જોતા આપણી ટોપી પર માથા પરથી નીચે પડી જાય એવી મૂર્તિ છે, તો આ મૂર્તિ જોઈને ખૂબ જ આનંદ થાય છે, ખૂબ જ આશ્ચર્ય થાય છે કે આટલી ઊંચી મૂર્તિ। ચાલો અંદર જઈએ, કારણ કે હવે આ 6 વાગે બંધ થવાનું છે સ્ટેચ્યુ ઓફ યુનિટી SOU, અંદર મ્યુઝિયમ એવું પણ છે।
Thank you.